जय स्वामीनारायण मित्रों, आपणे लास्ट पीरियड नी अंदर संयोजन प्रकाश क्रियाशील छे के नहीं ते आपणे जोयुं हतुं। एना माटे आपणे किराल कार्बन, किरालिटी, प्लेन ऑफ सिमेट्री, सेंटर ऑफ सिमेट्री आ बधा लक्षणो एना बधा पासा चेक कर्या हता, बराबर। एने याद करवा माटे आपणे मित्र कोई पण एक बे संयोजन लईए। दाखला तरीके માની લો કે કોઈ એક સંયોજન આવું છે મિત્રો, આ એક સ્ક્વેર વિચારીએ આપણે અને એક અહીંયા સીએલ જોડાયેલો છે મિત્રો, આપણે આને દ્વારા લઈએ, એક સીએલ અહીંયા જોડાયેલો છે મિત્રો અને એક સીએલ અહીંયા જોડાયેલો છે। હવે આ ડાયક્લોરો સાયક્લોબ્યુટેન છે। સૌથી પહેલા એમ વિચારો કે આની અંદર કિરાલ કાર્બન છે, કિરાલ કાર્બન છે, પ્લેન ઓફ સિમેટ્રી છે, સેન્ટર ઓફ સિમેટ્રી છે, કિરાલિટી નો ગુણધર્મ આવશે અને ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં તે વિચારો, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં વિચારો મિત્રો। કિરાલ કાર્બન, તો આ કિરાલ કાર્બન કહેવાય ને આને પણ કિરાલ કાર્બન કહેવાય, કેમ? તો કે આની સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ બંનેમાં જુદા જુદા, મતલબ બે કિરાલ કાર્બન છે। હવે પ્લેન ઓફ સિમેટ્રી, તો મતલબ અહીંયાથી જો આને આ અડધો ભાગ કરવામાં આવે તો બે પ્રતિબિંબ બને છે, મતલબ પ્લેન ઓફ સિમેટ્રી છે। સિસ સંગઠક હોવાથી સેન્ટર ઓફ સિમેટ્રી ક્યારેય હોતો નથી। જો આ બેમાંથી કોઈ પણ એક હાજર હોય તો મિત્રો એનો મતલબ એમ કે કિરાલિટી પણ દર્શાવતું નથી કે એ ઓપ્ટિકલી એક્ટિવ હોતું નથી। આવું એક આપણે ઉદાહરણ લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, બરાબર છે। ચલો બીજું એક ક્યુમિલિન્સ નું ઉદાહરણ લઈએ, જે ખાસ સમજવા જેવું છે। આ એચ અને સી એચ થ્રી છે, માનો કે આ એચ અને આ એક સી એચ થ્રી છે। સિસ ને બદલે આપણે ટ્રાન્સ સંગઠક લઈએ મિત્રો, એટલે આપણને ખ્યાલ આવે કે આની અંદર સૌથી પહેલી વાત તો એ કે કિરાલ કાર્બન છે કે નહીં। તો મિત્રો આ બધા સંકરણ કાર્બન કયા કયા, તો કે એસપી ટુ, એસપી ને એસપી ટુ, મતલબ કોઈ કિરાલ કાર્બન નથી, આ કિરાલ કાર્બન નથી। હવે એવું કોઈ પ્લેન ઓફ સિમેટ્રી છે કે નહીં એના માટે વાત કરી, તો તમે જાણો છો કે આ એક સમતલ હશે જે બોર્ડના સમતલમાં હશે મિત્રો આ, અને જયારે આ જે છે એ બોર્ડના સમતલને લંબ રૂપે હશે, એટલે એને હું થોડું આમ ત્રાસુ દોરું છું મિત્રો, બરાબર। તો જો આ બોર્ડના સમતલમાં હોય તો મિત્રો આ એક આગળની દિશામાં હશે અને આ એની બોર્ડની પાછળ હશે, બરાબર। એવી જ રીતે આ જે છે એ બોર્ડને લંબ છે, તો આ બોર્ડમાં ઉપર હશે અને આ બોર્ડમાં નીચેની સાઈડમાં છે, ટૂંકમાં બોર્ડ ઉપર જ છે। તો એનો મતલબ એમ થયો કે આ બંને એક જ સમતલમાં નથી, તો પ્લેન ઓફ સિમેટ્રી પણ આવવાનો નથી। બીજું, જો કોઈ એવા બે વિરુદ્ધ દિશામાં હોય ને એને જોડતી રેખા કે જે કેન્દ્રમાં, દાખલા તરીકે આ એક સેન્ટર એવું છે કે જ્યાંથી આ અને આ બંને જો વિરુદ્ધ દિશામાં જતા હોય તો સેન્ટર ઓફ સિમેટ્રી છે એમ કહી શકાય, પણ આમાં એ પણ નથી બનવાનું। જો પીઓએસ અને સીઓએસ બંને એક સાથે ગેરહાજર હોય તો કિરાલિટી પણ દર્શાવે અને ઓપ્ટિકલી એક્ટિવ પણ હોય છે। તો તમે મિત્રો જો કિરાલ કાર્બન છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, કિરાલ કાર્બન નથી છતાં પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે, એનો મતલબ એમ થયો કે કિરાલ કાર્બન એ પ્રકાશ ક્રિયાશીલ હોવા માટેની કોઈ જરૂરી શરત નથી। હા, પણ કિરાલિટી જો હોય તો પ્રકાશ ક્રિયાશીલતા હોય જ, અને કિરાલિટી ના હોય તો પ્રકાશ ક્રિયાશીલતા ન જ હોય, એટલે કિરાલિટી જરૂરી છે। અને કિરાલિટી ક્યાંથી આવશે મિત્રો? પ્લેન ઓફ સિમેટ્રી કે સેન્ટર ઓફ સિમેટ્રી કે એક્સિસ ઓફ સિમેટ્રીની મદદથી મળે। એક્સિસ ઓફ સિમેટ્રી પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર હોતી નથી, એટલે આપણે એને અહીંયા ધ્યાનમાં લીધું નથી, રેડી। તો મિત્રો આ લાસ્ટ પીરિયડમાં આપણે આના લેક્ચરમાં બધું જોયું હતું, હજુ એક બાયફિનાઇલનું એક વાત કરી દઈએ મિત્રો। સૌથી પહેલી વાત તો એ કે જ્યારે બાયફિનાઇલ સ્ટ્રક્ચર આપવામાં આવે ત્યારે એ આ રીતના આપવામાં આવે છે। સૌથી પહેલો સવાલ તો એ થાય મિત્રો કે આની અંદર દરેક કાર્બનનું સંકરણ કેટલું છે, એટલે કે કયું સંકરણ છે। ચાલો
સૌથી પહેલો સવાલ તો દરેક કાર્બન છે એમાં એસપી ટુ સંકૃત કાર્બન છે. બીજો એક મહત્વનો સવાલ એમ થાય કે આની અંદર કેટલા પરમાણુઓ એક જ સમતલમાં હશે? મિત્રો, કેટલા પરમાણુઓ એક જ સમતલમાં હશે? આપણને એમ થશે, ઓપ્શનમાં તમને આપવામાં આવે કે છ છે, આઠ છે, દસ છે કે બાર છે. તો જનરલી બધા એમ જ વિચારે, કાં તો જવાબ છ આવતો હશે અને કાં તો જવાબ બાર આવતો હશે. હવે આપણે દોરીને આપેલું હોય બે ચોપ એક્ઝામમાં આવી રીતે, એટલે આપણને બધાને એમ જ લાગે કે આ બધા જ એસપી ટુ સંકૃત કાર્બનો છે, તો એક જ સમતલમાં હોય ને એટલે જવાબ લખી નાખીએ બાર. તો મિત્રો આ જવાબ ખોટો છે, જવાબ આવે આઠ. કેવી રીતે? જો જનરલી આ બેન્ઝીન વલયો જે છે એ બંને એકબીજાને લંબ સમતલમાં છે, એને હું ભૂસીને અહીંયા દોરી દઉં છું. મિત્રો જોજો, ખાસ જે બે બેન્ઝીન દેખાય છે મિત્રો, એમાં આ બીજું બેન્ઝીન જે છે એ હવે હું દોરું તે લંબ રૂપે છે સમતલને, એટલે આ થોડું ઘાટું દેખાશે આપણને. અને આમ હશે મિત્રો, એક બોર્ડ પર છે અને બોર્ડ ને એક લંબ રૂપે છે. એનો મતલબ એમ થયો કે આ છ એ છ કાર્બન જે સમતલમાં છે એ જ સમતલમાં આ કાર્બન અને આ કાર્બન પણ આવે છે. એનો મતલબ એમ કે આઠ પરમાણુઓ એક જ સમતલમાં હોય છે. હવે વાત આવે બીજી વાત, જો આ બંને બેન્ઝીનમાં માની લો કે અહીંયા એક એનો ટુ હોય, એક એનો ટુ અહીંયા હોય, એક સી ડબલ ઓ એચ અહીંયા હોય અને એક સી ડબલ ઓ એચ અહીંયા હોય. મિત્રો બધા જ કાર્બન એસપી ટુ છે, એટલે કોઈ કિરાલ કાર્બન નથી, કિરાલ કાર્બન નથી. બીજું, બે અલગ અલગ સમતલમાં છે એટલે પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી. આ બંને દેખાય છે વિરુદ્ધ દિશામાં, પણ મિત્રો એમને જોડતી રેખા અહીંયાથી પસાર નથી થવાની, એમ જ આ બંનેને જોડતી રેખા પણ અહીંયાથી પસાર થવાની નથી. એનો મતલબ એમ કે સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. જો એક આ સમતલમાં છે બરાબર અને એક આમ સમતલમાં છે, તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં નહીં થાય. રેડી? જો બંને એક જ સમતલમાં હોય તો આ બંને વિરુદ્ધ દિશામાં થાય અને જોડતી રેખા અહીંયાથી પસાર થાય, બરાબર. એટલે પ્લેન ઓફ સિમેટ્રી પણ નથી, સેન્ટર ઓફ સિમેટ્રી નથી, પરંતુ કિરાલિટી પણ જોવા મળશે અને તમને ઓપ્ટિકલી એક્ટિવ પણ જોવા મળશે. એનો મતલબ એમ કે પ્રકાશ ક્રિયાશીલ પણ હોય છે. યાદ રાખજો મિત્રો, જો અહીંયા બંને સમાન સમૂહ હોય તો પ્લેન ઓફ સિમેટ્રી હાજર થઈ જશે, બરાબર. તો તમે એક એક એવો આમ ભાગ કરો મિત્રો કે જે ઉપર અને નીચેનું કેવું દેખાશે, એક સરખું દેખાશે. એટલે એનો મતલબ એમ થયો કે પ્લેન ઓફ સિમેટ્રી તો હાજર થાય. આ બંને બાજુ જો એનો ટુ એનો ટુ બંને બાજુ સી ડબલ એચ સી ડબલ એચ હોય તો પણ તમને જ કહું કે પ્લેન ઓફ સિમેટ્રી મળશે. એટલે ખાસ આવું જ્યારે ઓર્થો ઓર્થો ડેસ ઓર્થો ઓર્થો ડેસ એટલે એમ બોલાય, ઓર્થો 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 ડેસ ઓર્થો ડેસ, ટેટ્રા વિસ્થાપિત જયારે બાય ફિનાઇલ હોય અને એમાં પણ બે સામ સામે સમાન સમૂહ હોય તો એમાં ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે. રેડી? આ થયું લાસ્ટ પીરિયડમાં આપણે ચલાવેલાનું પુનરાવર્તન. મિત્રો આજે આપણે નવું ભણવું છે અને એ છે આરએસ નામકરણ. આપણે આગળ એક વખત ઈ અને ઝેડ તેમજ સીસ ટ્રાન્સ નામકરણ જ્યારે ભૌમિતિક સંગઠકતામાં શીખાતા મિત્રો, ત્યારે આ નામકરણનો બેઝ આપણે શીખી લીધો છે, આર અને એસ નામકરણ. ચાલો આરએસ નામકરણ શું છે તો મિત્રો, સૌથી પહેલી વાત તો એ આર એ રેક્ટસ ઉપરથી છે અને એસ એ સિનિસ્ટર ઉપરથી આવેલો શબ્દ છે, સિનિસ્ટર. આનો મતલબ રાઈટ સાઈડ થાય અને આનો મતલબ લેફ્ટ સાઈડ થાય, એટલે કે આ જમણી તરફનું ભ્રમણ બતાવે અને આ ડાબી તરફનું ભ્રમણ બતાવે. હવે આરએસ નામકરણ જે છે એ મિત્રો ત્રણ વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આપેલું છે, કહાન, ઇનગોલ્ડ અને પ્રીલો. આ વૈજ્ઞાનિકોએ શોધ કરેલી, કહાન, ઇનગોલ્ડ અને પ્રીલો. હવે આ લોકોએ જ્યારે આ નામકરણ આપ્યું ત્યારે મિત્રો એને ચોખ્ખું અટવાળી વાત કરી કે જે કિરાલ કાર્બનથી ચારે ચાર નંબરોમાં જોડાયેલા જુદા જુદા સમૂહો હોય
એ સમૂહોને અગ્રિમતા ક્રમ આપવાનો. એટલે આ નિયમોને મિત્રો અગ્રિમતા ક્રમના નિયમો પણ કહેવાય, જે ઓલરેડી આપણે એક વખત આગળ ભણી ગયા છીએ. અગ્રિમતા ક્રમના નિયમો. ચાલો સૌથી પહેલી વાત તો એ કઈ રીતના નિયમો હોય, તો કે પહેલો નિયમ કિરાલ કાર્બન જે છે, કિરાલ કાર્બન એ કાર્બન સાથે જોડાયેલા જે ચારેય જુદા જુદા સમૂહ હોય, ચારેય જુદા જુદા સમૂહ, એ સમૂહનો પ્રથમ પરમાણુ જે છે એ પ્રથમ પરમાણુના પરમાણુ ભાર જેનો વધુ હોય તેને અગ્રિમતા આપવાની. દાખલા તરીકે માની લો કે અહીંયા સી ડબલ ઓએચ જોડાયેલું છે, અહીંયા ઓએચ છે, અહીંયા એસઓ થ્રી એચ છે અને અહીંયા માત્ર એચ છે. એક બીજું ઉદાહરણ લઈએ, માની લો કે અહીંયા એનઓ ટુ છે, અહીંયા ક્લોરિન છે, અહીંયા બ્રોમિન છે અને અહીંયા હાઇડ્રોજન છે. રેડી? તો સૌથી પહેલી વાત, આમાં અગ્રિમતા ક્રમ કેમ આપવાનો? તો જો આ કાર્બન એ કિરાલ કાર્બન કહેવાય બંનેમાં, કેમ કે ચારે ચાર જુદા જુદા સમૂહ છે. પહેલા પરમાણુનો પરમાણુ ભાર વધુ હોય એને નંબર એક આપો. દાખલા તરીકે અહીંયા કાર્બન સાથે સલ્ફર, ઓક્સિજન, કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલો છે, તો સલ્ફર સૌથી વધુ પરમાણુ ભાર ધરાવે, એટલે આને એક નંબર, આને બે નંબર, આ ત્રણ નંબર અને આ ચાર નંબર થશે. એવી જ રીતે અહીંયા જો નાઇટ્રોજન, ક્લોરિન, બ્રોમિન, તો બ્રોમિન પહેલો નંબર, ક્લોરિન બીજો નંબર, નાઇટ્રોજન ત્રીજો નંબર અને હાઇડ્રોજન ચોથો નંબર થશે. માની લો કે આવા સમયે બે સંસ્થાનિકો હોય તો શું કરવાનું? તો જે સંસ્થાનિકનો પરમાણુ ભાર વધુ હોય એને આગળ ગણવાનો, એ આપણે ઓલરેડી આગળ સમજાવેલું છે. ચાલો બીજી વાત કરીએ, જો કિરાલ કાર્બન સાથે જોડાયેલા બે સમાન પરમાણુ હોય તો બીજા પરમાણુને ધ્યાનમાં લેવું, અને બીજો પરમાણુ જો સમાન હોય, મિત્રો બીજો પરમાણુ સમાન તો ત્રીજાને ધ્યાનમાં લેવું. દાખલા તરીકે અહીંયા સી એચ થ્રી જોડાયેલું છે, અહીંયા સી ટુ એચ ફાઈવ જોડાયેલું છે, સી થ્રી એચ સેવન જોડાયેલું છે અને અહીંયા એચ જોડાયેલું છે. તો મિત્રો આપણે કોને કેવી રીતે ગણશું? તો આ સી એચ થ્રી એટલે સી ટ્રિપલ એચ ગણવાના મિત્રો. સી ટુ એચ ફાઈવ એકચ્યુઅલી સી એચ ટુ સી એચ થ્રી છે, બરાબર? તો આ સી ડબલ એચ પછી સી ટ્રિપલ એચ આવી રીતે ગણવાના. સી થ્રી એચ સેવન એટલે એકચ્યુઅલી સી એચ ટુ સી એચ ટુ સી એચ થ્રી છે મિત્રો. તો આને ગણવાનું સી ડબલ એચ, સી ડબલ એચ ને સી ટ્રિપલ એચ આવી રીતે ગણવાનું. હવે તમને અંદાજ તો આવી જ ગયો હશે કે આ હાઇડ્રોજનને હંમેશા આપણે કેટલો નંબર આપીશું મિત્રો? ચાર નંબર, બરાબર? ચાલો કાર્બન સેમ સેમ સેમ, પછી જો બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન ને બે હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બન આવે, અહીંયા પણ કાર્બન આવે, અહીંયા તો હાઇડ્રોજન છે, એટલે આ ત્રણમાં આ ત્રીજો નંબર હશે આ ત્રણેયમાં, કેમ કે એની પાસે સૌથી ઓછો અણુ ભાર છે. હવે આ બે નો નંબરિંગ કરીએ, તો અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, અહીંયા ત્રણ હાઇડ્રોજન છે, અહીંયા બે જ હાઇડ્રોજન. જો અહીંયા કાર્બન આવ્યો ને અહીંયા હાઇડ્રોજન છે, આ ગોળ કરો એ પરમાણુ જુઓ, તો એનો મતલબ આ બીજા નંબરનું છે અને આ પહેલા નંબર. ટૂંકમાં આપણે આને પહેલો નંબર, આને બીજો નંબર અને આને ત્રીજો નંબર આપશું અને આ ચોથો નંબર છે. એટલે જ્યારે જ્યારે બે પરમાણુ સમાન હોય ત્યારે ત્રીજા પરમાણુને ધ્યાનમાં લેવામાં આવે. હવે વાત આવી ત્રીજો નિયમ, જો કાર્બન ડબલ બોન્ડ કાર્બન હોય, માની લો કે જોડાયેલા પરમાણુ સાથે સી એચ સી એચ ટુ જોડાયેલું, તો આને આમ કલ્પના કરવામાં આવે, આ એચ સી એચ ને આ એચ તો છે જ,
હવે જો આ બોન્ડ તૂટે ને મિત્રો એટલે એક કલ્પના કાર્બન ને અહીંયા જાય ને આ કાર્બન અહીંયા જાય એટલે આ કાર્બન જે છે એ કાલ્પનિક કાર્બન છે એ આવી રીતે ગણાશે જો સી ટ્રિપલ બોન્ડ સી હોય તો મિત્રો તો બે સી સાથે અહીંયા એક એચ તો હતો જ મિત્રો તો અહીંયા એક એચ આપણે જોડી જ દેવાનું હવે આ બોન્ડ તૂટે એટલે અહીંયા એક કાર્બન ની કલ્પના થાય ને અહીંયા એક કાર્બન ની કલ્પના થાય ઉપલો બોન્ડ તૂટે એટલે અહીંયા એક કાર્બન ની કલ્પના થાય અહીંયા એક કાર્બન ની કલ્પના થાય બરાબર જોજો મિત્રો સી ટ્રિપલ બોન્ડ એન હોય તો તો મિત્રો સી સાથે એન હવે તમે જુઓ આ બોન્ડ તૂટ્યો એટલે અહીંયા એક એન ગણવાનો અને અહીંયા પણ એક એન ગણવાનો ઉપરનો બોન્ડ તૂટ્યો હવે આની સાથે કોણ જોડાશે તો બે બાજુ સી જોડાશે મિત્રો સી ડબલ બોન્ડ ઓ હોય તો મિત્રો દાખલા તરીકે એક એચ છે ને સી ડબલ બોન્ડ ઓ છે તો સી સાથે ઓ માં એક એચ સાથે એક અહીંયા ઓ કલ્પના કરવાની ને અહીંયા એક સી ની કલ્પના કરવાની હવે જયારે તમે આને જુઓ માની લો કે આપણે આ ત્રણ માં આ ચારે ચાર જોડાયેલા છે આપણે આનું જ નંબરિંગ કરવાનું થાય છે તો મિત્રો આ સેન્ટરના સી સાથે જોડાયેલો પરમાણુ છે આ જેને હું અત્યારે ગ્રીન અક્ષરે લખી દઉં છું સમજવા માટે એ મધ્યસ્થ કિરાલ કાર્બન સાથે જોડાયેલો કાર્બન છે રેડી એટલે આપણી નજર રહે એમ ચાલો હવે તમે જુઓ આ કાર્બન સાથે કાર્બન ને કાર્બન છે જયારે આ કાર્બન સાથે એક બે ને ત્રણ કાર્બન છે કાર્બન સાથે એક નાઇટ્રોજન બીજો ને ત્રીજો નાઇટ્રોજન છે કાર્બન સાથે ઓક્સિજન ને બીજો ઓક્સિજન છે એનો મતલબ એમ કે સૌથી વધુ ભાર કાર્બન સિવાયનો પહેલો આ આવશે કાર્બન સાથે ઓક્સિજન આમાં જો કાર્બન સાથે નાઇટ્રોજન નાઇટ્રોજન ને નાઇટ્રોજન છે એટલે આ બીજો આવશે આ ત્રીજો આવશે ને આ ચોથો આવશે માની લો કે એક જ કિરાલ કાર્બન સાથે આ ચારે ચાર ગ્રુપ આપી દીધા હોય તો આવી રીતનું કરવું પડે રેડી હવે આ શીખા પછી આપણે આમાં આરએસ નામકરણ કેમ કરવું એની વાત કરી મિત્રો ચારે ચાર નંબરિંગ કરી દીધા પછી નંબરિંગ કર્યા પછી આરએસ નામકરણ કરવાનું થાય તો આરએસ નામકરણ માટે એક સિમ્પલ નિયમ એવો છે ટેકનિક કે જો હાઇડ્રોજન છે એ આડી લાઈનમાં હોય ત્યારે એક બે અને ત્રણ એ સમઘડી દિશામાં હોય કઈ દિશામાં સમઘડી દિશામાં તો એને આર અને એક બે ત્રણ ચાર એ વિષમઘડી દિશામાં હોય તો એને એસ કહેવાય ક્યારે આ ઊભી લાઈનમાં હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કઈ લાઈનમાં ઊભી લાઈનમાં ફરીથી એક વાર કીધી હાઇડ્રોજન જો ઊભી લાઈનમાં હોય એક બે ને ત્રણ નંબર દાખલા તરીકે આપણે અહીંયા જોવો તો આ હાઇડ્રોજન અહીંયા ઊભી લાઈનમાં નથી માની લો કે આપણે ઊભી લાઈનમાં હોય એવું કોઈ એક વિચારીએ કે અહીંયા હાઇડ્રોજન નીચે અથવા ઉપર હોય અને આ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ જોડ્યું છે અહીંયા સી ટ્રિપલ બોન્ડ સી એચ જોડ્યું છે અહીંયા ઓ એચ જોડ્યું છે ચલો હવે આપણે એનું નંબરિંગ કરી કાઢીએ પહેલા તો ઓ વાળો નંબર પહેલો આવે પછી સી ટ્રિપલ બોન્ડ આવે પછી આ ત્રણ આવે ને આ ચાર આવે હવે હાઇડ્રોજન ઊભી લાઈનમાં છો એક બે અને ત્રણ નંબર તરફ ગુમાવો તો એક અને બે ત્રણ નંબર ને ગુમાવ્યો તો સમઘડી દિશામાં ગયા મતલબ આનો વિન્યાસ કયો ગણાય આર ગણાય રેડી અને જો આમ ઊંધી દિશામાં આવ્યો હોત મિત્રો તો એનો વિન્યાસ કયો ગણાતે એસ ગણાય પણ હા ધ્યાન રાખવાનું એક બે ને ત્રણ જ આવવું જોઈએ વચમાં ચાર નંબર આવવો હોય તો ભૂલી જવાનું એવી જ રીતે જો મિત્રો આ હાઇડ્રોજન આડી લાઈનમાં હોય તો બે શક્યતા છે એક બે અને ત્રણ સમઘડી હોય ત્યારે એસ ગણવાનું અને એક બે અને ત્રણ વિષમઘડી હોય ત્યારે આર ગણવાનું બરાબર યાદ રાખજો ફરીથી એકવાર કહી દઈએ એક બે ને ત્રણ સમઘડી હોય ને ઊભી લાઈનમાં એચ હોય ઉપર અથવા નીચે સમઘડી તો આર વિષમઘડી તો એસ ક્યારે ઉપર નીચે હોય ત્યારે ઊભી લાઈનમાં જો આડી લાઈનમાં હોય ડાબી બાજુ કે જમણી બાજુ તો એક બે ને ત્રણ સમઘડી દિશા થાય તો સમજવાનું એસ છે અને વિષમઘડી દિશામાં થાય તો સમજવાનું
आर छे। रेडी, तमे आटलू लखी दो पछी आगळ जईए। चलो मित्रों, तमे आप तमने आगळ नियम मां आपेला उदाहरणो तो अहींया हाजर छे ज, उपरांत बीजा मैं केटलाक उदाहरणो लखी पण दीधा। मित्रों अहींया जुओ, आपणी शरत कई हती? हाइड्रोजन ऊभी लाइन मां जमणी तरफ 1, 2, 1, 2, 3 तो समघड़ी हुई तो आर, विषम घड़ी हुई तो एस, आडी लाइन में इनथी ऊंधू। चलो सौथी पहला तो आडी लाइन में चार नंबर छे, एटले के हाइड्रोजन एटले के चौथो नंबर हाइड्रोजन ए नंबर चार आडी लाइन में छे। चलो तो हवे 1, 2, 3 जो मित्रों विषम घड़ी थयुं तो आने कहेवामां आवे आर, बराबर छे। चलो एवी रीते चौथो नंबर आडी लाइन में 1, 2, 3 विषम घड़ी थयुं तो आने पण कहेवामां आवशे आर। चलो अहींया चौथो नंबर आडी लाइन में 1, 2, 3 विषम घड़ी थयुं तो आने पण कहेवामां आवशे आर। चलो आनो नंबरिंग करिए मित्रों, ओ वाळो पहेलो आवशे, हवे आमां सी साथे ओ जोडायेलो छे, आमां पण ओ જ જોડાયેલો છે મિત્રો, આવું કહી શકાય, પણ આમાં એક ડબલ બોન્ડ ઓ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અને અહીંયા ઓ સાથે એચ છે, અને અહીંયા ખાલી એચ છે, એટલે આ બીજો નંબર આવશે, અને આ ત્રીજો નંબર આવશે, આ ચોથો નંબર આવશે। ચલો મિત્રો, ચાર નંબર આડી લાઈનમાં છે, એક પછી બે પછી ત્રણ આમ વિષમ ઘડી થાય છે, મતલબ આ હશે આર, બરાબર સમજો, વચ્ચે ચાર આવી જાય તો ભૂલી જવાનું। ચલો આમાં આ એક પહેલો, આ બીજો અને આ ત્રીજો, હવે કેમ એ તમને ખ્યાલ આવી ગયો હશે, તો આમ સમઘડી થયું, ઊભી લાઈન છે એટલે આર, રેડી। ચાલો આડી લાઈન છે, હવે સમઘડી આવે તો એસ અને વિષમઘડી આવે તો આર, આ પહેલું, હવે સી સી બે એચ પછી ઓ આવે છે, આમાં ત્રણે ત્રણ એચ જ છે, એટલે આ બીજું, આ ત્રીજું ને આ ચોથું, તો પહેલું બીજું ને ત્રીજું વિષમ ઘડી છે એટલે આર, રેડી। ચલો આની અંદર જો આ કાર્બન સાથે, અહીંયા બધા કાર્બન નું વલય છે, અહીંયા એક ઓક્સિજન વાળું વલય છે, અહીંયા બે ઓક્સિજન વાળું, તો આ સૌથી પહેલો નંબર આવશે, આ બીજો આવશે, આ ત્રીજો આવશે અને આ ચોથો આવશે। ચોથો નંબર ઊભી લાઈનમાં છે મિત્રો, અને 1, 2, 3 સમઘડી દિશામાં થયું એટલે આને કહેવાય આર। ચલો આમાં નાઇટ્રોજન, આ સલ્ફર જોડાયેલો હોય, હાઇડ્રોજન ન જોડાય મિત્રો, આને આવી રીતે લખવો જોઈએ હકીકતમાં, એસ ઓ થ્રી એચ, રેડી, આમ લખાય। ચલો તો સલ્ફર વાળો પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, ચોથો નંબર ઊભી લાઈનમાં છે, પહેલો બીજો ને ત્રીજો, તેનો મતલબ વિષમ ઘડી દિશા થાય એટલે આ થયો એસ, બરાબર છે મિત્રો। હવે ખાસ જ્યારે તમે આને લખો છો ને ત્યારે મિત્રો અહીંયા પહેલા તો કિરાલ કાર્બન કેટલા એ ગણી કાઢો, તો મિત્રો આ પણ કિરાલ કાર્બન છે અને આ પણ કિરાલ કાર્બન છે, બરાબર, એવી જ રીતે અહીંયા પણ આ પણ કિરાલ કાર્બન છે અને આ પણ કિરાલ કાર્બન છે। હવે મિત્રો આને ભૂસી નાખું છું, આ બોર્ડ ને તમે લખી દીધું હશે રાઈટ। હવે આને જે સૂત્ર જે છે ને પેલું ખૂણા વાળું એને હું અહીંયા લખી દઉં છું મોટું થોડું, આ સી એચ થ્રી સીએલ એચ, સીએલ એચ અને સી એચ થ્રી, મિત્રો મારે આના સંદર્ભમાં, આ કાર્બનના સંદર્ભમાં આ 1, 2, 3 અને 4 છે। હવે તમને એમ પૂછશે મિત્રો આનો વિન્યાસ કેવો, તો બીજા કાર્બન અને ત્રીજા કાર્બનના સંદર્ભમાં એસ એસ છે, બીજા અને ત્રીજાના સંદર્ભમાં આર આર છે, બીજાના સંદર્ભમાં એસ ને ત્રીજાના સંદર્ભમાં આર છે, બીજાના સંદર્ભમાં આર અને ત્રીજાના સંદર્ભમાં એસ છે, આવું માંથી કોઈ પણ એક જવાબ પૂછશે, અને આવો એકવાર ઓલરેડી પૂછાઈ ગયો છે। હવે તમે અહીંયા વિડીયો પોઝ કરીને નક્કી કરી શકો છો, આ સી ટુ છે અને આ સી થ્રી છે એમ સમજી લો, બરાબર છે। ચલો હવે આ કાર્બન સાથે પહેલો ક્લોરિન, પછી અહીંયા કાર્બન જ છે મિત્રો જુઓ, અને અહીંયા પણ કાર્બન છે, તો આને પહેલો નંબરિંગ અપાય, જ્યારે આ આખું ગ્રુપ જે છે એ બીજો નંબર પડશે,
આ ત્રીજો નંબર પડશે અને આ ચોથો નંબર પડશે કેમ આખું ગ્રુપ બીજો નંબર પડશે તો મિત્રો અહીંયા સી સાથે 3H છે જ્યારે આમાં સી સાથે સીએલ પણ છે અને સી પણ છે તો આ થોડું વધુ પરમાણુ ભારવાળું કહેવાય એટલે આના સંદર્ભમાં મિત્રો કયા પ્રકારનું નંબરિંગ થયું તમે સમજી શકો છો જો બરાબર હું બ્લેક નંબર કરી દઉં એક નંબર આ બે નંબર છે અને અહીંયા ત્રણ નંબર છે તો બીજાના સંદર્ભમાં મિત્રો જો આમ ગયું એનો મતલબ એમ થયો આડી લાઈન અને સમઘડી એટલે ટુ ના સંદર્ભમાં એસ આવ્યું રેડી ચાલો હવે આ જ સૂત્ર તમને સમજાય એટલા માટે હું ફરીથી બીજી વાર અહીંયા લખું છું સી એચ થ્રી સી એલ એચ સી એલ એચ અને સી એચ થ્રી હવે મિત્રો આ સી થ્રી જે છે એના સંદર્ભમાં લખશો રેડી જો આ પહેલું આ આખું જે છે એ બીજું થશે આ ત્રીજું થશે અને આ ચોથું થશે તો આ આમ ઘૂમવું પડે મતલબ વિષમ ઘડી અને ચોથો નંબર આડી લાઈનમાં છે મતલબ આ થયો આર તો ત્રીજા કાર્બન સાથે આર છે બીજા કાર્બન સાથે એસ છે આ બેને જોડતો ગ્રુપ ગોતો તો ટુ એસ અને થ્રી આર એ આપણો આન્સર થશે રેડી ચલો એવું જ મિત્રો એક હજુ અહીંયા સૂત્ર લખેલું છે એ ખાસ જોજો હું એને પણ આખા બોર્ડમાં તમને સમજાવવા માટે બે અલગ અલગ ભાગમાં કરી દઉં છું ચલો મિત્રો સૂત્ર આવું હતું સી ડબલ ઓ એચ ઓ એચ ઓ એચ 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 ને સી ડબલ ઓ એચ આ એકચ્યુઅલી ટાર્ટરિક એસિડ છે ચાલો હવે સૌથી પહેલી વાત તો એ કે આપણે અહીંયા સી ટુ કહીએ છીએ ને અહીંયા સી થ્રી કહીએ છીએ તો અહીંયા હું આ સી ટુ ના સંદર્ભમાં નંબરિંગ કરું છું મિત્રો જોજો આ ઓ વાળો પહેલો આવશે સી અહીંયા છે સી અહીંયા છે સી ની સાથે બે ઓ છે સી ની સાથે એક જ ઓ અહીંયા સી છે એટલે આ બીજો આવશે આ આખો ત્રીજો આવશે અને આ ચોથો આવશે ચલો મિત્રો બીજા કાર્બનના સંદર્ભમાં વિન્યાસ કયો થયો તો તમે જો એક બે અને ત્રણ આમ આવ્યું એટલે કે વિષમ ઘડી દિશા થઈ ચોથો નંબર એ આડી લાઈનમાં છે એટલે ટુ ના સંદર્ભમાં આર કહેવાય એવી જ રીતે મિત્રો અહીંયા જુઓ ત્રીજાના સંદર્ભમાં તો ફરીથી આ પહેલો કહેવાશે આ બીજો કહેવાશે આ ત્રીજો કહેવાશે અને આ ચોથો કહેવાશે તો વન ટુ થ્રી બરાબર સમઘડી દિશા છે તો ત્રીજાના સંદર્ભમાં એસ આવ્યો મતલબ કે ટુ આર અને થ્રી એસ ઓપ્શન્સ બધા આવા જ આપેલા હોય છે મિત્રો આ એટલા માટે સમજાવવું પડે કે આવા ઘણા બધા સૂત્રો બની શકે દાખલા તરીકે આની જ અંદર હું ગોઠવણી આમ પણ કરી શકું ને મિત્રો જો આ સી ડબલ ઓ એચ છે અહીંયા ઓ એચ એચ છે આ વખતે ઓ એચ અહીંયા લીધું ને એચ અહીંયા લીધું સી ડબલ ઓ એચ છે હવે આનું જ એક પ્રતિબિંબ વિચારીએ તો સી ડબલ ઓ એચ છે આ ઓ એચ એચ અહીંયા લીધું આ ઓ એચ એચ અહીંયા લીધું અને સી ડબલ ઓ એચ છે ચલો મિત્રો તમે પ્રેક્ટિસમાં આના પણ કરી જુઓ ચલો એકવાર ચેક કરીએ ફરીથી અહીંયા વિડીયો અટકાવી દો અને તમે આનો વિન્યાસ પણ નક્કી કરો પછી ખબર પડશે સાચું છે ખોટું ચલો આના સંદર્ભમાં આ પહેલું બનશે આ આખું બીજું બનશે મિત્રો બરાબર અને આ ત્રીજું બનશે તો અહીંયાથી આમ જવું પડશે મતલબ કે સમઘડી દિશામાં ગયા તો આ બીજા કાર્બનના સંદર્ભમાં સમઘડી હોય ને આડી લાઈન હોય તો કયું આવે એસ મતલબ આ એસ છે બરાબર છે ચલો હવે અહીંયા આ પહેલું બનશે રેડી અને આ ત્રીજો બનશે એટલે આ આખું ઉપરનું બીજું બનશે તો આપણે આમથી આમ આવવું પડશે મતલબ સમઘડી દિશામાં આવવું પડશે સમઘડી હોય અહીંયા પણ સમઘડિત થયું ને જો આ પહેલું
આખો બીજો અને આ ત્રીજો તો સમઘડી દિશામાં થયો, તો ત્રીજાના સંદર્ભમાં પણ એસ થશે, મતલબ આને એસ એસ કહી શકાય. કેમ? તો કે ચોથો નંબર આડી લાઈનમાં છે. રેડી? હવે અહીંયા જોજો, આ પહેલું થશે, આ આખું બીજું થશે, એટલે હું અહીંયા ખાલી આમ ડોટ 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 કરીને, આ બીજું થશે, આ ત્રીજું થશે, તો એનો મતલબ આપણે આમ આવવું પડશે, એટલે વિષમ ઘડી દિશા થઈ, તો આ બીજાના સંદર્ભમાં આર થયું. એવી રીતે આ એક ઉપરનું બીજું અને આ ત્રીજું, તો આમ આવવું પડશે, તો આ પણ વિષમ ઘડી દિશા જ થઈ મિત્રો, એટલે અહીંયા પણ આર થયું. તો એનો મતલબ એમ થયું કે આ 2s 3s હતું, જ્યારે આ 2r અને 3r છે. બરાબર છે? તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે આવી રીતના r s નામકરણ પણ હોઈ શકે છે. ચલો આટલું લખી દો. ચાલો મિત્રો, હવે આપણે ભણીએ ઇનાન્સિયોમર્સ અને ડાયાસ્ટીરિયોમર્સ. ઇનાન્સિયોમર્સ અને ડાયાસ્ટીરિયોમર કોને કહેવામાં આવે? આ ઇનાન્સિયોમર્સ એટલે એકબીજાના મિરર ઇમેજ હોય, એનો મતલબ એમ કે એકબીજા ઉપર એને અધ્યારોપિત કરી શકાતા ન હોય એવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોને એકબીજાના પ્રતિબિંબી અથવા ઇંગ્લિશમાં એને ઇનાન્સિયોમર્સ કહેવાય. એવા સંયોજનો કે જે એકબીજાની મિરર ઇમેજ હોય, મિરર ઇમેજ અથવા તો એકબીજાના પ્રતિબિંબી હોય અને તેને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી, અને ખાસ બીજી બે ત્રણ અહીંયા નોંધ એક કહેવાનું મન થાય મિત્રો. હવે આ પંજો અને આ પંજો એકબીજાના પ્રતિબિંબી છે અને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી, મતલબ બંને ઇનાન્સિયોમર્સ છે. તો મતલબ બેઉ ઇનાન્સિયોમર્સ છે તો એ બંને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો હોય પણ શકે અને નહીં પણ હોય શકે, મતલબ જોડીમાં તો થશે જ. મતલબ કે પ્રતિબિંબી હંમેશા જોડીમાં જોવા મળે. બીજું, એના ભૌતિક ગુણધર્મો બધા સમાન હોય. કયા કયા? તો કે ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ફ્રીઝિંગ પોઈન્ટ, બરાબર. પછી ડેન્સિટી, દ્રાવ્યતા, સોલ્યુબિલિટી, આ બધું જ સમાન હોય. મતલબ આને તમે નિસ્યંદન છે, ગાળણ છે એવી કોઈ પદ્ધતિ વડે એટલે કે ભૌતિક પદ્ધતિ વડે તમે એને અલગ કરી શકતા નથી, અલગ કરી શકાતા નથી. આમાં એક ખાસ વાત યાદ રાખવાની છે મિત્રો, એ બંને જે પ્રતિબિંબી હશે એકબીજાના, એમાંથી કોઈ જો એક પ્રકાશ ક્રિયાશીલ હોય તો એક ડેક્સ્ટ્રો હશે તો બીજો એનું લીવો હશે, એક આર હશે તો બીજો એસ હશે. રેડી? દાખલા તરીકે આપણે એક વિચારીએ, ઉદાહરણ તરીકે માન લો કે આ સી ડબલ ઓ એચ છે, આ ઓ એચ છે, અહીંયા સી એચ થ્રી છે અને અહીંયા એચ છે. મિત્રો આની મિરર ઇમેજ બનાવે તો આવું જ બનશે, આ બાજુ ઓ એચ આવશે, આ બાજુ સી ડબલ ઓ એચ આવશે, આ બાજુ એચ આવશે અને આ બાજુ સી એચ થ્રી આવશે. હવે તમે આનું નંબરિંગ કરો, આર એસ નામકરણ. તો તમે જો આ પહેલો નંબર છે તો અહીંયા પણ આ પણ પહેલો થશે, પછી સી ડબલ ઓ એચ બે બાજુ બીજો બીજો થશે, આ ત્રીજો થશે ને આ ચોથો થશે, એવી જ રીતે આ ત્રીજો થશે ને આ ચોથો થશે. તો હવે તમે જો એક બે ને ત્રણ આમ વિષમ ઘડી ક્યુ, ચોથી નંબર આડી લાઈનમાં છે, તેનો મતલબ એમ કે આ થઈ ગયું તમારું આર થશે, કેમ કે આડી લાઈનમાં ચાર નંબર છે અને વિષમ ઘડી છે. હવે તમે અહીંયા જુઓ તો આમ થશે, તેનો મતલબ એમ કે આ એસ થશે. જો તો આ બંને એકબીજાના શું કહેવામાં આવે? ઇનાન્સિયોમર્સ કહેવાય. શું કહેવામાં આવે? ઇનાન્સિયોમર્સ. મિત્રો આ જ સૂત્રને આપણે હજુ ત્રીજી રીતે પણ લખી શકીએ. જોજો, હું અહીંયા થોડું શોર્ટમાં લખી દઉં છું. માની લો કે આ સી ડબલ ઓ એચ ને ઉપર જ રાખીએ, એચ ઓ એચ અને સી એચ થ્રી ને લખીએ,
तो मित्रों जो आ पहलू बंधारण होय, आ बीजू बंधारण होय अने आ त्रीजू बंधारण होय, आयवा बराबर। तो हवे तमे एनो विन्यास चेक करो, तो विन्यास चेक करिए तो मित्रों आ पहलू बने OH, पछी आ बीजू बने, आ त्रीजू बने, आ चौथू बने, मतलब के एक बे त्रण आम विरुद्ध दिशा में, मतलब विषम घड़ी दिशा में, मतलब ये आरज छे। तो मित्रों एक अने त्रण ए बन्ने नो विन्यास सरखो जेवो जो, तो मतलब आ बन्ने समान ज हशे, भले आ गोठवायेला जुदा जुदा देखाता होय पण आ बन्ने छे समान ज। केम? जो आने दोरीए तो ए आवो देखाय छे, सी डबल ओ एच, ओ एच, एच अने सी एच थ्री। हवे आ अने आ बन्ने समान केम छे? तो आ सी डबल ओ एच अहीं छे मित्रो, एच अहीं आप्यो छे, ओ एच अहीं आप्यो छे अने सी एच थ्री अहीं आप्यो छे। हवे मित्रो आ बेव समान केम कही शकाय? तो तमे कोई पण संयोजन में बे वखत फेरो गोठवणी करो, डबल अदला बदली करो, बे वखत, बे चार, तो बंधारण एनु एज रहे छे, एमां विन्यास में कोई फेरफार थतो नथी। मतलब के जो हूँ आ बे ने आम बदलू तो ओ एच अहीं आवे अने एच अहीं आवे, पछी आ बे ने आम बदलू तो सी एच थ्री अहीं आवे अने एच अहीं आ जाय, तो एनो मतलब डबल स्विच थयुं कहेवाय। एटले आने डबल स्विच करता बेठू ज बनी जाय, मतलब आ सूत्र अने आ सूत्र बंने केवुं गणाय? समान ज गणाय। आनु डबल स्विच करवाथी आवुं बेठू ज बनी जतुं होय मित्रो, तो एनो मतलब एम के आ बंने केवा गणाय? एक समान गणाय। ટૂંકમાં એક અને બે ઇનાન્શિયોમર્સ છે, પણ એક અને ત્રણ એ એક સરખા જ સૂત્ર છે, તો મતલબ બે અને ત્રણ પણ શું થશે? ઇનાન્શિયોમર્સ જ થશે, બરાબર છે। ચાલો હવે મારો કહેવાનો મતલબ તમને સમજાઈ ગયો હોવો જોઈએ। હવે આવે છે ડાયાસ્ટીરિયોમર। ડાયાસ્ટીરિયોમર કોને કહેવામાં આવે? તો આના કરતા થોડી લાક્ષણિકતા ઊંધી છે। એવા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કે જે એકબીજાના પ્રતિબિંબી નથી મિત્રો, તો એને એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ કહેવાય। હવે જે એકબીજાના પ્રતિબિંબી નથી મિત્રો, એકબીજાના ડાયાસ્ટીરિયોમર કહેવાય। પ્રતિબિંબી હોય તો અધ્યારોપિત કરવાની ને બધી વાત આવે, હવે પ્રતિબિંબી જ નથી તો અધ્યારોપિત તો થવાના જ નથી મિત્રો। બીજું ખાસ એની નોંધ એક એ રાખવાની કે આની અંદર જે પણ કઈ સંયોજનો હશે બધા પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં જોવા મળે, મતલબ કે ઓપ્ટિકલી એક્ટિવ હોય છે, પહેલી વાત। બીજી વાત એના ભૌતિક ગુણધર્મો જે અહીંયા આપણે જોયા હતા મિત્રો જુદા જુદા હોય છે, જે આનું એ જ ઉત્કલન બિંદુ ગલન બિંદુ આનું હોય, મતલબ કે ઇનાન્શિયોમર ના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, ઘનતા, દ્રાવ્યતા બધું સેમ હોય, જયારે આની અંદર બધું જુદું જુદું હોય, મતલબ કે જે એક સંયોજન અને બીજું એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ છે તો બધાના ભૌતિક ગુણધર્મો કેવા આવશે? જુદા જુદા આવશે, મતલબ તમને એને ગલન ઉત્કલન કે નિસ્યંદન દ્વારા તમે એને જુદા પાડી શકો છો મિત્રો, આરામથી બેવને અલગ ભૌતિક પદ્ધતિ વડે અલગ કરી શકાય, જયારે આ ઇનાન્શિયોમરને કરી શકાતું નથી। એનું એક બેસ્ટ ઉદાહરણ છે મિત્રો ટાર્ટરિક એસિડ। જો આ ટાર્ટરિક એસિડ નું હું સૂત્ર લખું છું મિત્રો, જોજો, સી ડબલ ઓ એચ, ઓ એચ, એચ, ઓ એચ, 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 સી ડબલ ઓ એચ, આ બંધારણ નંબર એક છે મિત્રો। ચલો આ સી ડબલ ઓ એચ, ઓ એચ, 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 ઓ એચ, સી ડબલ ઓ એચ, રેડી? ચાલો હજુ એક, સી ડબલ ઓ એચ,
OH, H, OH, H, C, double OH. चलो हजु एक बार C, double OH, OH, H, OH, H, ને C, double OH. બંધારણ નંબર બે, બંધારણ નંબર ત્રણ ને બંધારણ નંબર ચાર. સૌથી પહેલો સવાલ મિત્રો મારો, શું આ બંને એકબીજાની મિરર ઇમેજ દેખાય છે? તો તમે જો દેખાય છે. હવે એને જોવા માટે પણ મિત્રો આપણે આરએસ નામકરણ વાળું પહેલા સૌથી પહેલા આરએસ 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 લખવું જોઈએ, તો તમને ઝડપથી ખ્યાલ આવે. બરાબર છે. ચાલો તો આ એક અને બે તમે જો, આ એક અને બે, એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. ત્રણ અને ચારે જો એકબીજાના પ્રતિબિંબિત દેખાય. જો ત્રણ અને ચાર એ પણ એકબીજાના પ્રતિબિંબિત છે, એટલે એ ઇનાન્સિયોમર્સ છે. પણ એક અને ત્રણ લઈ લો કે એક અને ચાર લઈ લો, બે અને ત્રણ લઈ લો કે બે અને ચાર લઈ લો, આ બધા એ એકબીજાના પ્રતિબિંબો નથી. એટલે એનો મતલબ એમ કે એકબીજાના કેવા ગણાય? ડાયાસ્ટીરિયોમર્સ છે. કેવા કેવા છે? ડાયાસ્ટીરિયોમર્સ. જો આનું પ્રતિબિંબ આ નહીં આવે, આનું પ્રતિબિંબ આ નથી, આનું પ્રતિબિંબ પણ આ નથી, આનું પ્રતિબિંબ પણ આ નથી. એનો મતલબ એમ થયો કે મિત્રો આ એક સાથે ત્રીજું, એક સાથે ચોથું, બીજા સાથે ત્રીજું કે બીજા સાથે ચોથું, એ એકબીજાના શું કેવા છે? ડાયાસ્ટીરિયોમર્સ કેવા છે. રેડી? હવે આ જે છે એ ભૌમિતિક સંગઠકતામાં પણ જોવા મળે. ઘણી વખત ઇનાન્સિયોમર્સ ને ડાયાસ્ટીરિયોમર્સ તમે જુઓ જીઆઈ માં પણ જોવા મળશે. એટલે આપણે એના પણ ઉદાહરણ જોઈએ. એ પહેલા તમે થોડુંક આને લખી દો.